ગીર સોમનાથ વિરાવળમાં વિરાવળ માં પ્રદેશ યુથ કોંગ્રેસ ની મહત્વ બેઠક યોજાઈ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ની અનુસંધાને ગીર સોમનાથ વિરાવળ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસ ની મહત્વ ની બેઠક યોજાઈ જેમાં બળી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરી જોવા મળી ગુજરાતમાં અને ખાસ કરી જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનું માળખું વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરાયા લોકસભાની ચૂંટણીને રહ્યા છે ત્યારે પક્ષોએ પણ તૈયારીઓની જોરશોરથી શરૂ કરી દીધી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે પણ યુથ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હરદીપસિંહ ચુડાસમા ઉપપ્રમુખ અભય જોટવાના અધ્યક્ષસ્થાની લોકસભા મિશન બે ચોવીસ અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ જેમાં પ્રદેશ તેમ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના યુવા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ હાજરી જોવા મળી હતી બેઠકમાં એકસો વર્ષ જૂની પણ કોંગ્રેસ પક્ષની વિચારધારા કોંગ્રેસે કરેલા કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં પ્રશિક્ષણ શિબિર લોકસભા લક્ષ્યને ધ્યાને લઈ કરવામાં આવી રહી છે યુવાનોને ન્યાય સામાજિક ન્યાય ખેડૂતોનું દેવું માફી મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ લઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે સુધી જવાના છે કોંગ્રેસ ગાંધીના વિચારોથી ચાલે છે કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ તોડવા માટે ભાજપ દ્વારા ઘણી વાહિયાતો વાતો અને અફવા ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી વાત છે આ સહિતની ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી આજ રોજ વેરાવળ મુકામે ડિવાઇન રિસોર્ટ ખાતે જુનાગઢ લોકસભા ગીર સોમનાથ અને જૂનાગઢમાં આવતી તમામ વિધાનસભાના અમારા યુથ કોંગ્રેસના કાર્યકરો અને જે પ્રદેશના હોદ્દેદારો છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા પ્રમુખ પ્રદેશના હરપાલભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા સાથે હું અભય જોટવા પણ હાજર રહ્યો અને જે આવનારી લોકસભા છે લક્ષ્ય બે હજાર ચોવીસ રાખી અને અમારો ટ્રેનિંગ પ્રોગ્રામનું આખું શીર્ષક છે અને તેને જ તે નામ પ્રમાણે જ જે યુવાનોને આકર્ષવા માટે કે ભાઈ આ કોંગ્રેસ છે જે ગાંધીના વિચારોથી ચાલે છે અને તેમાં જે ભ્રમ ફેલાવવામાં આવે છે જે વહેમ ઊભો કરવામાં આવ્યો છે એને દૂર કરવા માટે આ પ્રશિક્ષણ વર્ગ ચાલે છે જેમાં યુવાનોને જે કોંગ્રેસે કાર્ય કર્યા છે એ હાલ સિત્તેર વર્ષ નહીં પણ અમારે જે એકસો ને આડત્રીસ વર્ષ જૂની પાર્ટી છે એટલે આઝાદી પહેલાંનો પણ જે અમારો ભવ્ય ભૂતકાળ છે એને પણ માર્ગદર્શન અને એમની પણ જાણકારી આજે યુવાનોને આપવામાં આવશે સાથે સાથે જે યુવાનો આજે આવવાના છે એમને હવે પછીના સમયમાં નવા મતદારો જે અઢાર પ્લસ જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમની પાસે ખાસ જશે અને તેમને જે રાજીવ ગાંધીએ મતાધિકાર આપ્યો છે તેનો એમને ઉપયોગ કરવામાં અને દેશના ભવિષ્યમાં સારું રહે ઉજ્જવળ રહે તેના માટે ઉપયોગ કરવા માટે કોંગ્રેસને મત આપે તેના માટે વિનંતી કરવા જશે જે વારંવાર એવી અફવાઓ ઉગતી રહી છે વેરાવળની આખા ગુજરાતમાં અને આખા ભારતમાં આવી વાતો ઉપજાવેલી હોય છે પણ ભાગે આવી વાતો છે એ જે તે અમારા કાર્યકરોનું મનોબળ તોડવા માટે જ એન કેન પ્રકારે બીજેપીના મીડિયા વર્ગ ફેલાવતા હોય છે એવું મારા કહેવામાં છે બાકી એવું બિલકુલ નથી કારણ કે આજે તમે યુવાનોની તમે સંખ્યા જોઈ હશે તો કોંગ્રેસ ભૂતકાળે હતી આજે છે ને કોંગ્રેસ જ ભવિષ્ય છે એની હું ખાતરી આપી શકું હર પાસે ચોડાસમા ગુજરાત પ્રદેશ યોગ પ્રમુખ આજનો કાર્યક્રમ જે રહ્યો લક્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે પ્રશિક્ષણ શિબિર નું આયોજન થયું છે એની અંદર આજ છઠ્ઠી શિબિર જે રહે એ જુનાગઢ લોકસભાની વેરાવળ ખાતે છે અને પ્રશિક્ષણ શિબિરનો હેતુ જે રહ્યો યુવક કોંગ્રેસના જે નવી કેડર જે રહી નવી ટીમ જે રહી એને કોંગ્રેસનો ઇતિહાસ અને આવતા દિવસોની સામે શું ચેલેન્જ છે કોંગ્રેસ સામે એનું પૂરેપૂરું શિક્ષણ મળી રહે અને કાર્યકર્તાની કેડર એક તૈયાર થાય એના માટેનો હેતુ છે અને સમગ્ર ગુજરાતની અંદર અને આખા દેશની અંદર સમગ્ર ગુજરાતમાં એકસો ને છપ્પન સીટ જે ગુજરાતી જનતાએ આપી અને ત્રણસો ઉપર સીટ જે એનડીએને આપી છતાં પણ એ સીટો આપવાવાળા મોટો વર્ગ જો કોઈ હોય તો યા દેશના યુવાનો હતા એને એને બે કરોડ રોજગારીની વાત હોય ખેડૂતોના આ જે ખસ્તા હાલ થયા છે મહિલાઓની સુરક્ષા આ તમામ મુદ્દાને લઈ આવતા દિવસોની અંદર યુવક કોંગ્રેસની ટીમ જે રહી સમગ્ર સમગ્ર ગુજરાતના બુથની અંદર જઈ ગામે ગામ જઈ શહેરોની અંદર વોર્ડમાં જઈ અને સડક ઉપર સંગ્રામ કરવાનું કામ કરશે અને એ માટે અમે આખી કેડને જે જે રીતે તૈયાર કરી રહ્યા છે એનું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે નીતિની અંદર અમારા સૌના આદરણીય નેતા રાહુલ ગાંધીજીએ જે પાંચ ન્યાયની વાત કરી છે ચાહે યુવાનોનો ન્યાય હોય ચાહે સામાજિક ન્યાયની વાત હોય આ તમામ પાંચ ન્યાયને લઈ અને યુવક કોંગ્રેસની ટીમ સમગ્ર ગુજરાતની અંદર જનતા સુધી જશે અને અને લોકોને સમજાવશે કે તમે તમારા હકની વાત કરો યુવાનો યુવાનો પોતાના રોજગારીની વાત કરે ખેડૂતો પોતાના દેવા માફીની વાત કરે મહિલા પોતાની સુરક્ષાની વાત કરે અને આ વાતને લઈ અને અમે આપણે ગુજરાતના ગામડે ગામડે જવાના છીએ